નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 12 અને 13 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં જાહેર કરાયેલ મિતાલી રાજની બાયોપિક શબાશ મીઠુના નિર્દેશક કોણ? તો તેના જવાબમાં આવશે રાહુલ ધોળકિયા, એટલે કે આન્સર એ. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અમ્મા વોડી નામની યોજના શરૂ કરી? તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર સી. આંધ્રપ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે અમરાવતી અને હૈદરાબાદ. રાજ્યપાલ છે બિશ્વભૂષણ હરિચંદન અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે YS જગનમોહન રેડ્ડી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, નેશનલ ડોપિંગ એજન્સી દ્વારા તાજેતરમાં સરબજીત કૌર પર કેટલા વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 4 વર્ષ, એટલે કે આન્સર ડી. તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગે વિશેષ પ્રચાર અભિયાન શરૂ કર્યું? તો તેના જવાબમાં આવશે જમ્મુ કાશ્મીર, એટલે કે આન્સર એ. તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આઈસ હોકી ચેમ્પિયનશિપ કોણે જીતી? તો તેના જવાબમાં આવશે લદ્દાખ, એટલે કે આન્સર સી. સાઉથ એશિયન ટ્રેડ એન્ડ ટ્રાવેલ એક્સપો 2020 ક્યાં આયોજન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર એ. અને ડેટ પૂછાય તો ડેટ છે 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી 2020. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ડચ બેંક દ્વારા જારી કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર 2030 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા કેટલા ટ્રિલિયન સુધી પહોંચી જવાનું અનુમાન છે? તો તેના જવાબમાં આવશે 7 ટ્રિલિયન, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા રેસિડેન્શિયલ બિલ્ડર ફાઇનાન્સ વિથ બાયર ગેરંટી યોજના શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે SBI, એટલે કે આન્સર બી. SBIની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને SBIમાં હાલના ચેરમેન છે રજનીશ કુમાર. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં સરકાર દ્વારા કેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે 1000, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં રથ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર એ. તમિલનાડુની વાત કરીએ તો તેની રાજધાની છે ચેન્નઈ. રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને તમિલનાડુના મુખ્યમંત્રી છે કે પલાની સ્વામી. ત્યારબાદનો પ્રશ્ન, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, એટલે કે હુડકો ના અધ્યક્ષ અને MD કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે MNagaraj, એટલે કે આન્સર એ.
ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું? તો તેના જવાબમાં આવશે અમિત શાહ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કાબુ બિન સૈયદનું નિધન થયું તે ક્યાંના સુલતાન હતા? તો તેના જવાબમાં આવશે ઓમાન, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં તુર્કી અને કયા દેશ વચ્ચે તુર્ક સ્ટ્રીમ પાઇપલાઇન શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર ડી. રશિયા વિશે વાત કરીએ તો તેની રાજધાની છે મોસ્કો, રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને તેની મુદ્રા છે રશિયન રૂબલ. હવે 11 જાન્યુઆરીના રોજ મેં તમને કરંટ અફેર્સના બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, આરબીઆઈએ તાજેતરમાં દ્રષ્ટિહીન લોકો માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે મની મોબાઈલ. અને બીજો પ્રશ્ન હતો, સ્વચ્છ સર્વેક્ષણ 2020માં ક્યુ શહેર પહેલા નંબર પર રહ્યું? તો તેના જવાબમાં આવશે ઇન્દોર. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો છે જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા સાયબર સેફ વુમન અભિયાન શરૂ કરવામાં આવ્યું? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં બીએસએફના આઈજી તરીકેનો કોનો કાર્યકાળ વધારવામાં આવ્યો? આમ અહીં આપણે આજે 12 અને 13 જાન્યુઆરી 2020 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.